સમાચારમાં વાત કરીએ તો નવસારી બેઠક પરથી સીઆર પાટીલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. તો સમાચાર સામે આવી રહ્યા છે, નવસારી લોકસભાના બેઠક પર પાટીલ ફોર્મ ભરશે. તો આજે વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ ફોર્મ ભરશે. બીજી તરફ નવસારીના મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરીએ જશે. ગઈકાલે વિજય મુહૂર્ત ચૂકી જતા આજે તેઓ ફોર્મ ભરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. તો દિગ્ગજ નેતાઓ હાજર, ભાજપના કાર્યકર્તા સમર્થકો સાથે ફોર્મ ભરશે. બેઠક પર, લોકસભાની નવસારી બેઠક પર સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. આજે વિજય મુહૂર્તમાં સીઆર પાટીલ ફોર્મ ભરશે. તો નવસારીના મધ્યસ્થ કાર્યાલયથી કલેક્ટર કચેરીએ જશે અને જે બાદ પોતાની ઉમેદવારી નોંધાવશે. તો ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. તો નવસારીથી સીઆર પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. લોકસભાની ચૂંટણીઓને હવે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. સીઆર પાટીલ લોકસભા નવસારી બેઠક પરથી ફોર્મ ભરશે. આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને અમારા વિસ્તારના લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ ચોથી વાર લોકસભાનો ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. વિજય મુહૂર્તની અંદર પાટીલ સાહેબ કલેક્ટર ઓફિસ પહોંચીને પોતાનું ફોર્મ ભરશે. એ રીતની આજની તૈયારીઓ છે. ગઈકાલે નવસારી જિલ્લામાં સમગ્ર નવસારી શહેર અને જિલ્લાએ ખૂબ ધામધૂમથી પાટીલ સાહેબમાં વિજય સંકલ્પ રેલીનો સ્વાગત કર્યો હતો. હજારોની સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટેલા સભ્યો અને અમારા વિસ્તારના હતા તમામ ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનો પણ આ રેલીમાં જોડાઈને પાટીલ સાહેબનું ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારીની અંદર ન ભૂતો ને ભવિષ્ય આ પ્રકારની નવસારીની જનતાએ સજી ધજીને પાટીલ સાહેબની વિજય સંકલ્પ રેલીનો ખૂબ સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી એની પુનઆતિ પણ કરવામાં આવી છે. અને આવનાર દિવસે જે 7મી મે જે મતદાનનો દિવસ છે એની અંદર ફરીવાર પાટીલ સાહેબે નવસારી વિધાનસભા અને નવસારી જિલ્લાની જનતા ફરીવાર સૌથી વધારે મતો આપી વિજય બનાવી દિલ્હીના દરબારમાં શ્રી મોદી સાહેબના દરબારમાં મોકલવા માટે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો અને નવસારી જનતા થનગની રહી છે. આજે કોઈ રેલી સ્વરૂપે જવામાં છે, કેટલા લોકો? ના, આજે કોઈ રેલી નથી. આજે ફક્ત ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા માટે વિજય મુહૂર્ત માટે જવા કલેક્ટર ઓફિસે જવા અહીંયા મધ્યસ્થ કાર્યાલય નીકળશે.